શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ 9 ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. એના પહેલાના વિડીયોમાં આપણે પૃષ્ઠફળ અને ઘનફળમાં લંબચોરસનું પૃષ્ઠફળ જોયું હતું, હેને? જો તમને યાદ હોય તો લંબચોરસ થી બનતો એને લંબઘન કહેવાય. લંબઘનનું પૃષ્ઠફળ બરાબર બે કૌંસમાં LB BH અને LH. ઓકે, તમને યાદ હશે લંબઘનનું પૃષ્ઠફળ શું હતું? LB BH અને LH. હવે સમઘનનું પૃષ્ઠફળ શું થાય? તો સમઘનમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ, લંબઘન એટલે લાંબુ હોય થોડુંક, હે ને? એમાં લંબાઈ અલગ હોય, પહોળાઈ અલગ હોય, ઊંચાઈ અલગ હોય. જ્યારે સમઘનમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણેય કેવા હશે? સર્વ સરખા હશે. તો આમાં જ આપણે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ બધાને સરખા કરી દઈએ. આપણે ધારી લઈએ, ધારો કે ત્રણેય નો જે માપ છે એ A છે. શું ધારી લીધું? A છે. તો સમઘનનું પૃષ્ઠફળ શું થઈ જશે? સમઘનનું પૃષ્ઠફળ બરાબર બે કૌંસમાં A ગુણા A. જો લંબાઈ અને પહોળાઈ બંનેની જગ્યાએ A મૂક્યું, પહોળાઈ અને ઊંચાઈની જગ્યાએ A મૂકીશું, ઊંચાઈ અને લંબાઈની જગ્યાએ A મૂકીશું, A સ્ક્વેર પ્લસ A સ્ક્વેર પ્લસ A સ્ક્વેર કેટલા થઈ જશે? 3A સ્ક્વેર અને 3 દુ 6A સ્ક્વેર. તો આ જે સૂત્ર મળ્યું આપણને, 6A નો વર્ગ. ક્લિયર? તો આ કોનું સૂત્ર છે? સમઘનના પૃષ્ઠફળનું. ક્લિયર? હવે આ બે જે સૂત્ર છે એ બે સૂત્ર પરથી આપણે અમુક દાખલા ગણીએ. ઓકે, તો પહેલો દાખલો છે ઉદાહરણ 1. ઉદાહરણ 1 છે, મેરી ને તેનું ક્રિસમસ ટ્રી શણગારવાનું છે. ઓકે, આપણે શું કરીએ છીએ? ઉદાહરણ 1, તે સાન્તા ક્લોઝના ચિત્રને રંગીન કાગળ વીંટાળેલા લંબઘન લાકડાના ખોખા પર આ ક્રિસમસ ટ્રી મૂકવા માંગે છે. આ કામ માટે તેણે ચોક્કસ કેટલા કાગળ ખરીદવા જોઈએ તે જણાવો. જો ખોખાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ તમને આપેલી છે, તો 40 સેન્ટીમીટર લંબાઈવાળા કેટલા ચોરસ કાગળની જરૂર હશે? તો આપણે લખી લઈએ પહેલા, લંબાઈ કેટલી છે? 80 સેન્ટીમીટર. પહોળાઈ કેટલી છે? 40 સેન્ટીમીટર. અને ઊંચાઈ છે 20 સેન્ટીમીટર. ઓકે, કાગળ 40 સેન્ટીમીટર લંબાઈવાળા કાગળનું તમને કીધું છે. ઓકે, સૌથી પહેલા આપણે આ લંબઘન જે છે લંબઘનનું પૃષ્ઠફળ શોધી લઈએ. લંબઘનનું પૃષ્ઠફળ જો સૂત્ર યાદ હશે તમને બધાને, લંબાઈ LB BH અને LH. ઓકે, હવે જો બે, LB એટલે 80 × 40, 40 × 20 અને 20 × 80. ઓકે, હવે ગુણા કરવાનું, તો 80 × 40 આ બે નો ગુણાકાર કેવી રીતના કરીશું? આપણે 0 0 પેલા બે લખી દેવાના, 8 × 4 = 32, ફરીથી અહીંયા 0 0, 4 × 2 = 8, ફરીથી આ 2 0, 8 × 2 = 16. આ ત્રણેયનો સરવાળો કરી દઈશું, 3200 પછી 800 અને 1600. તો જો આ 2 0 થઈ ગયા, અહીંયા 8 ને 2 10 ને 6 16, 3 4 5 એટલે 5600 સરવાળો મળ્યો. ગુણાકાર બે વડે કરીશું, 6 × 2 = 12 + 1, 5 × 10 = 11, 11200 આપણને શું મળ્યું? સેન્ટીમીટર સ્ક્વેર. આ શું મળ્યું છે આપણને? પેલો જે લંબઘન છે જેનામાં કાગળ ચટાડવાનું છે આપણે, એનું આપણને શું મળ્યું છે? ક્ષેત્રફળ મળ્યું છે. હવે આપણે શું કરીશું? હવે એના પછી કીધું છે કે કાગળનું તમને માપ આપેલું છે, તો કાગળનું ક્ષેત્રફળ શોધી લઈએ. 6A² થશે, A² થશે, A² કાગળ છે એટલે શું થશે? 40 × 40, 4 × 16 એટલે 1600 થઈ ગયું. કેટલા કાગળ જોઈએ? કાગળની સંખ્યા જ્યારે પણ સંખ્યા શોધવી હોય તો બંનેનો ભાગાકાર, જેટલા બંને ક્ષેત્રફળ મળ્યા છે, આ ઉપરવાળું ક્ષેત્રફળ
અને નીચે 1600 બંને આપણે શું કરી છે દઈશું ભાગાકાર તો 11 200 ભાગ્યા 1600 બે ઝીરો થી બે ઝીરો કપાઈ ગયા એટલે 112 ભાગ્યા 16 ઓકે બંને આપણે શું કરીશું ભાગાકાર કરીશું હે ને તો 16 નો જો ઘડી આવતો હોય 16 17 112 ઓકે તો આ શું મળી ગયા આપણને કાગળ કેટલા કાગળ જોઈએ આપણને તો 7 કાગળ જોઈએ કેટલા કાગળ જોઈએ 7 કાગળ જોઈએ આવા જ હવે આપણે અમુક દાખલા કરીશું અને લંબઘન આપણે કમ્પ્લીટ મગજમાં બેસાડી દઈશું ઓકે થેન્ક યુ